હેલો મિત્રો સ્વાગત છે તમારું જીપી સોલીમાં જીએસઆઈટીસીમાં કંડક્ટરની ત્રેવીસો નેવ્યાસી દસ પાસ ઉપર ભરતી આવી ગઈ છે તેનો પગાર છે સોળ હજાર રૂપિયા આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું આની નોટિફિકેશનની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ અને એપ્લાય કરવાની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ ત્યાંથી તમે તેનું ફિલ અપ કરી શકો છો તો ચલો ચર્ચા શરૂ કરીએ છીએ તો ભરતીનું નામ છે કંડક્ટર જીએસઆઈટીસી દ્વારા લેવામાં આવે છે ફિક્સ પગાર છે પાંચ વર્ષ માટે સોળ હજાર રૂપિયા અને કુલ જગ્યાઓ છે તેવીસો નેવ્યાસી એમાં કેટેગરી વાઇઝ અને મહિલા અને પુરુષ માટે કેટલી કેટલી છે જગ્યા તે અહીંયા ફાળવણી કરવામાં આવેલી છે આગળ વાત કરીએ આના વિશે થોડીક વધારે ડિટેલમાં વાત કરીએ છીએ તો આગળ પછી જોઈશું તો અહીંયા કક્ષાને લગતી કેટલી વિગત આપી છે તો અહીંયા વય મર્યાદા આપેલી છે અઢારથી પાંત્રીસ વર્ષ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એટલે તમારું મિનિમમ આટલું ક્વોલિફિકેશન તો હોવું જ જોઈએ તો જ તમે ફોર્મ ભરી શકો છો તો છે એસએસસી એટલે કે ધોરણ દસ પાસ તમે હોવા જોઈએ તો તમે આ ફોર્મ ભરી શકો છો બીજી વસ્તુ છે કે તમારે કન્ડક્ટરનું લાઇસન્સ તથા બેઝ હોવો જરૂરી છે અને ત્રીજી વસ્તુ છે કે વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પણ તમારે હોવું જોઈએ તો આ રીતે છે ત્યાર પછી ઊંચાઈ તો એકસો સાહીઠ સેમી હોવું જોઈએ ઓછામાં ઓછી અને અનુસૂચિત જનજાતિના કિસ્સામાં એકસો પંચાણું અને મહિલા ઉમેદવારના કિસ્સામાં એકસો બાવન સેમી હોવી જોઈએ અને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત એટલે કે દસ પાસ તો તમે હોવા જ જોઈએ પરંતુ અગ્રતા કોને આપવામાં આવશે જે બાર પાસ ભણેલું હશે જે સ્નાતક હશે તે લોકોને પણ માર્ક્સ આપવામાં આવશે અને તે પ્રમાણે તમને અગ્રતા મળશે અહીંયા તમને એક પ્રશ્ન થશે કે કંડક્ટરનું લાઇસન્સ અને વેલિડ ફર્સ્ટ એડ સર્ટી એ ક્યાં મળશે તો એ છે સરકારી સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા અમુક સંસ્થાઓ છે તે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે તમે ગૂગલ કરી શકો છો ત્યાંથી તમે મેળવી શકો છો જેમ કે રેડ ક્રોસ છે આ રીતે અલગ અલગ સંસ્થાઓ જે ચલાવે છે જે ગવર્મેન્ટ અપ્રૂવ છે તે લોકો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપતા રહેતા હોય છે તેમનો કોર્સ હોય છે તે તમે કમ્પ્લીટ કરો એટલે તમને ફર્સ્ટ એડ સર્ટી મળી જાય અને તેમાં પ્રોવિઝનલ સર્ટી આવી જશે ટૂંક જ સમયમાં અથવા તો તેની ફીની રસીદ હોય છે તે પણ તમે અહીંયા ફોર્મ ફિલઅપ કરતી વખતે ભરવાની રહેશે અને જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ત્યારે તે ફર્સ્ટ એડ સર્ટી તમારે હાથમાં હોવું જોઈએ અને તે જ રીતે લાઇસન્સ છે કંડક્ટરનું તે તમારી સરકારી કચેરીમાં મળી રહેશે તો પહેલાં ફર્સ્ટ એડ પછી ત્યાર પછી તમારે કંડક્ટરનું લાઇસન્સ કઢાવવું પડશે તો આ કમ્પલસરી છે દસ પાસ કંડક્ટરનું લાઇસન્સ અને વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આ ત્રણ તો તમારે કમ્પલસરી હોવું જ જોઈએ ત્યાર પછી બાર પાસ હોય તો વેલ એન્ડ ગુડ અને ગ્રેજ્યુએશન હોય તો ખૂબ જ સારું રહેશે તેના આગળ માર્ક્સ આવશે તો અહીંયા આગળ વાત કરીએ છીએ હવે સીધી ભરતી પ્રક્રિયા કેટના લેવાશે તો દસ પાસ છે તેમાં તમારી ટકાવારીના ચાલીસ વડે ગુણી દેવાના ભાગ્યા સો કરવાના તો કેટલા માર્ક્સ થયા એટલે કે તમારા દસના ચાલીસ ગુણ બાર છે તેના વીસ ગુણ અને સ્નાતકના દસ ગુણ આ રીતે ચાલીસ વત્તા ત્રીસ સિત્તેર ગુણ તમારા ફક્ત ફક્ત શૈક્ષણિક લાયકાતના જ રહેશે હવે બીજા સોમાંથી સિત્તેર ગયા તો ત્રીસ માર્ક્સ રહ્યા તે તમારી ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે તેમાં તમારે જેટલા માર્ક આવે તેના ત્રીસ ટકા કાઢ દેવાના છે અને આ રીતે તમારું આખું મેરિટ બનશે ત્યાર પછી તમને ડીવી માટે બોલાવવામાં આવશે આ ઓએમઆર પરીક્ષા છે જેના ત્રીસ ટકા રાખેલા છે ત્રીસ ગુણ રાખેલા છે તે સો ગુણની રહેશે અને તેના માટે બે કલાકનો સમયગાળો આપવામાં આવશે અને તેમાં માઇનસ પદ્ધતિ પણ છે તો આ રીતે છે હવે અહીંયા આગળ વાત કરીએ તો ઓએમઆર પદ્ધતિથી જે લેવાની છે એક્ઝામ તેનો સિલેબસ તો અહીંયા તમે જોઈ શકો છો જીકે ભૂગોળ કરંટ અફેર ધોરણ દસ કક્ષાનું ત્રીસ ગુણનું રહેશે ગુજરાતી વ્યાકરણ દસ અંગ્રેજી દસ પછી ક્વોન્ટિટ્યુ એપ્ટિટ્યૂડ અને રીઝનિંગ એ દસ પછી નિગમને લગતા અથવા ટીકીંગને લગતા ભાડાની ગાણિતિક પ્રશ્નો દસ માર્ક્સનું મોટર વ્હીકલ એક્ટ દસ માર્ક્સનું અને કોમ્પ્યુટર તે વીસ માર્ક્સનું આ રીતે સો માર્ક્સનું રહેશે અને તેમાં પોઈન્ટ પચીસ માઇનસ પદ્ધતિ પણ રાખવામાં આવશે અહીંયા અંગ્રેજી છે વ્યાકરણ તેનું જ ખાલી માધ્યમ અંગ્રેજી હશે બાકી આખું પેપર તમારે ગુજરાતીમાં જ રહેશે એક પ્રશ્નોનો એક માર્ક છે અને માઇનસ રહેશે પોઈન્ટ પચીસ અહીંયા બ્લુ અને બ્લેક પેન તમારે વાપરવાની રહેશે પગાર ધોરણ તો અહીંયા હમણાં જ સુધારો થયો છે અને સુધારામાં વધારો થયો છે સોળ હજાર રૂપિયા થઈ ગયા છે અહીંયા વય મર્યાદા આપેલી છે કેટેગરી વાઇસ તે પ્રમાણે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે અઢારથી પાંત્રીસ વર્ષમાં આવશે ત્રીસ અગિયાર ઓગણીસો ચોર્યાસી લઈને ત્રીસ અગિયાર બે હજાર એક સુધીના લોકો ફોર્મ ફિલઅપ કરી શકશે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તે લોકોમાં અઢીસો રૂપિયા ફી છે બાકી બધાને ફીમાંથી મુક્તિ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું સંપૂર્ણ ડિટેલ કન્ડક્ટરની ભરતી વિશેનું ઓ નોટિફિકેશનની લિંક અને એપ્લાય કરવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ ત્યાંથી તમે જેમ બને તેમ વહેલી ધોરણે એપ્લાય કરી શકો છો તો ચલો મળીએ છીએ એકના ઓડિયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું હેવ ઓ અ સમ ડે